નમસ્કાર ખેડૂત ભાઈઓ, એગ્રો વિકાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ રહી છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર, પંજાબ અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના કયા ભાગોમાં કેવી અસર થશે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વિશે આજના વિડીયોમાં જાણીશું. તો વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એગ્રો વિકાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. ઉપરા ઉપર આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ફરી નોંધાઈ રહી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હિમાલય તથા અફઘાનિસ્તાન તરફ વધુ જોવા મળી રહી છે, પરંતુ અરબી સમુદ્રના ભેજ મળતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તથા કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 13 તારીખે ભારે ઝાકળ વર્ષા કે વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ વાત કરીએ 16 અને 17 તારીખની આસપાસ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આવી રહ્યું છે. આ દરમિયાન હળવો વરસાદ થાય તેવી શક્યતાઓ રહેલી છે અને આની અસર રાજસ્થાન તેમજ ગુજરાતના ઘણા ભાગોમાં થઈ શકે છે. માર્ચ મહિનાના અંત સુધી આવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેશે અને આજકાના પવનની ગતિ 30 કિલોમીટર પ્રતિ કલાક કે તેની ઉપર જાય તેવી શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી દિવસોમાં યથાવત રહે તેવી શક્યતાઓ રહેલી છે. તો આ હતું આગામી દિવસોના હવામાનની આગાહી. આ વિડીયો તમારા અન્ય ખેડૂત મિત્ર સાથે શેર કરો તથા વિડીયોમાં લાઇક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.